જે અત્યારે ટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા પ્રતિક જાદવ. પ્રતિક, શું અપડેટ્સ છે છેલ્લી? बावड़ा तालुका पंचायत, जिला पंचायत, नगरपालिका परिणामों माटे मतगणती शुरू थई चूकी छे ने प्राथमिक परिणामों आववानी पण शुरुआत थई चूकी छे. जो बात करवामां आवे एक नगरपालिका बैठक माटे तो एक नगरपालिका जे बैठक हती तेना उपर कांग्रेसना उम्मीदवारे जीत मेळवी छे. साथे जो बात करवामां आवे तालुका पंचायतनी बैठकों माटे तो 18 तालुका पंचायतनी बे माथी बे बैठकों पर पण कांग्रेसना उम्मीदवारे जीत मेळवी छे. खूब एक भायला जे बैठक छे तेना उपर नजीवा वोट थी कांग्रेसना उम्मीदवारे जीत मेळवी छे. परंतु जो प्राथमिक परिणामनी जो वात करवामां आवे तो 18 माथी बे नगरपालिकानी जे बैठको छे तेमां कांग्रेसना उम्मीदवार 18 माथी बे तालुका पंचायतनी जे बैठक छे तेमां कांग्रेसना उम्मीदवारे जीत मेळवी छे. साथे ज एक नगरपालिकानी जे बैठक हती तेमां पण कांग्रेसना उम्मीदवारे हाल जीत मेळवी छे. એકંદરે કહેવામાં આવે તો પ્રાથમિક પરિણામો કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યા છે અને આજ કારણથી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, તેમના ખુશીનો માહોલ છે. પરંતુ હજુ વધુ 16 તાલુકા પંચાયત બેઠકો માટેના પરિણામો આવવાના બાકી છે. સાથે જ જિલ્લા પંચાયતના 4 પરિણામ આવવાના પણ બાકી છે. બેલેટ પેપરની જો વાત કરવામાં આવે તો બેલેટ પેપર જિલ્લા પંચાયત માટેના બેલેટ પેપરમાં પણ હાલ ભાજપના ઉમેદવાર આગળ હોય તેવું પ્રાથમિક પરિણામ જોવા મળી રહ્યા છે. પરંતુ હાલ બેલેટ પેપર તેમજ ઈવીએમ મશીન જિલ્લા પંચાયતના મતગણતરી શરૂ છે તેના પરિણામો આવી શક્યા નથી. પરંતુ તાલુકા પંચાયત અને નગરપાલિકાના જે પરિણામો આવ્યા છે તેમાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કોંગ્રેસના ઉમેદવારો આગળ છે. કોંગ્રેસના 2 ઉમેદવારોએ તાલુકા પંચાયત અને 1 નગરપાલિકા માટે જીત મેળવી ચૂકી છે. આભાર પ્રતિક. અન્ય માહિતી પણ આગળ લેતા રહીશું. તો અમદાવાદ જિલ્લામાં તાલુકા પંચાયતની બેઠકો ઉપર કદાચ અત્યારે કોંગ્રેસ વધુ